એસબીએન ટીવી ન્યૂઝમાં હું કુંજન દીક્ષિત વાત કરવામાં આવે તો આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના નવા ચાંપરપુર વસાહતના તમામ ગ્રામજનો જેવા કે બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ એવા ગોપાલભાઈ રાવલ, પ્રવીણભાઈ રાવલ, અંકુરભાઈ જાની તથા જય જાની તથા બ્રાહ્મણ સમાજ વાળંદ સમાજના માધાભાઈ વાળંદ તથા મેહુલભાઈ વાળંદ, અરુણભાઈ વાળંદ, તે જ રીતે તુરી સમાજ, ઠાકોર સમાજ, વાઘેલા સમાજ તથા દરેક નાના મોટા સમાજો દ્વારા આજે ખેડબ્રહ્માના પ્રાંત અધિકારી કે એસ મોદી સાહેબ, ખેડબ્રહ્માના પીએસઆઈ માનનીય વિશાલભાઈ પટેલ સાહેબ, જયંતિભાઈ, વિષ્ણુભાઈ, લક્ષ્મણભાઈ, મગનભાઈ, દેવરાજભાઈ સાહેબ, સમગ્ર પોલીસ સ્ટાફ, રિટાયર્ડ ફોજી તેમજ સિક્યુરિટી સ્ટાફ, હોમગાર્ડ જવાનો, એ જ રીતે રિટાયર્ડ ફોજીના કર્મચારીઓ તથા લેડીઝ પોલીસ સ્ટાફ તથા આરોગ્ય વિભાગ તેમજ રેવન્યુ સ્ટાફ, ખેડબ્રહ્મા નગરપાલિકાનો સ્ટાફ, સફાઈ કર્મચારીઓ એવા નાની મોટી સરકારી અને સેવાભાવી સંસ્થાઓને પણ આપને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. મિત્રો, જ્યારે ભારત દેશના અંદર કોરોના જેવી મહામારી આવી છે ત્યારે જે ભારત દેશના અંદર સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવી પડ્યું છે ત્યારથી આપ સૌને સેવા બિરદાવવા લાગી છે. આજે જ્યારે નવા સમગ્ર વિસ્તાર જેમ કે ચાંપલપુરના અંદર દર એક પોઝિટિવ કેસ આવ્યો હતો ત્યારથી રાત દિવસ જોયા વગર જ જે સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે દરેક અધિકારીઓ તેમજ હોમગાર્ડભાઈઓ હોય, બહેનો હોય, નવા ચાંપલપુર વસાહત તેમજ ઇન્દિરાનગર અને પંસી વિસ્તારમાં અને અભિનંદન પાઠવ્યા છે કે જે લોકો જે કર્મચારીઓ કામકાજ કરી રહ્યા છે તેમને ચાંપલપુર ગામના અગ્રણીઓ દ્વારા એમને અભિનંદન પાઠવવામાં આવ્યા. જાણી અજાણી અમારાથી કોઈ પણ સેવા કાર્યો કરતા કોઈ પણ વ્યક્તિ તથા સંસ્થાનું નામ રહી ગયું હોય તો અમે અને એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. તેમજ સર્વ પત્રકારો, સ્ટાફ જેમ કે ઇલેક્ટ્રિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય તેમજ યુજીવીસીએલના સમગ્ર સ્ટાફને પણ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. એ જ રીતે અને ચાંપલપુર વિસ્તારના પત્રકાર એવા કુંજનભાઈ દીક્ષિત, એચબીએન ટીવી ન્યૂઝ અને લાઈવ 24 ન્યૂઝ, એ જ પ્રમાણે એટીએન ટીવી ન્યૂઝના રિપોર્ટર એવા જય જાણી તથા પત્રકારોને પણ ચાંપલપુર વતીથી એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યો હતો. અને જે આ સરાહનીય કામગીરી આરોગ્ય તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, એ જે લોકો કામગીરી કરી રહ્યા છે એમને પણ ચાંપલપુર ગામ વતીથી એમને બિરદાવવામાં આવ્યા હતા. રિપોર્ટર કુંજન દીક્ષિત, એચબીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા. નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. એચપીએન ટીવી ન્યૂઝમાં હું કુંજન દીક્ષિત. આજે વાત કરવામાં આવે તો ચાંપલપુર વિસ્તારની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ. ત્યાંના માજી ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ રાવલ તથા ત્યાંના રહેવાસી એવા અમારા બાબા ઇલેક્ટ્રિક્સના માલિક પ્રવીણભાઈ રાવલ જે આપના થોડી પ્રતિનિધિત્વ કરશે. નવા ચાંપલપુર વસાહતના તમામ ગ્રામજનો જેવા કે વાળંદ સમાજ, બ્રાહ્મણ સમાજ, તુરી સમાજ, ઠાકોર સમાજ, રબારી સમાજ તેમજ પ્રજાપતિ સમાજ અને દરજી સમાજ, પરમાર સમાજ, વાઘેલા સમાજ, વસાવા સમાજ તેમજ ચાંપલપુર વસાહતમાં રહેતા તમામ નાના મોટા સમાજ વતીથી આજે ખેડબ્રહ્માના પીએસઆઈ સાહેબ, માનનીય વિશાલભાઈ પટેલ સાહેબ, જયંતિભાઈ તેમજ વિષ્ણુભાઈ, મગનભાઈ, લક્ષ્મણભાઈ, દેવરાજભાઈ સાહેબ, સમગ્ર પોલીસ સ્ટાફ અને રિટાયર્ડ ફોજી તેમજ સિક્યુરિટી સ્ટાફ, હોમગાર્ડ તેમજ લેડીઝ પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ, નર્સિંગ અને જવાનો સહિત તેમજ રેવન્યુ સ્ટાફ, ખેડબ્રહ્મા નગરપાલિકા સ્ટાફ તેમજ નાની મોટી સરકારીઓ, સરકારી સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ, આપને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે તમે કોરોના જેવી મહામારીમાં આપ સૌ આપની સેવા બિરદાવવા લાયક છે. મહામારી આપણા દેશ ઉપર આજે કોરોના જેવી મહામારી ભારત દેશમાં આવી છે ત્યારે અને એમાંય આજે ખેડબ્રહ્મા તાલુકાની અંદર નવા ચાંપલપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો ત્યારથી દિવસ અને રાત જોયા વગર જે સરાહનીય કામગીરી બજાવી રહ્યા છો તે માટે દરેક અધિકારીઓ તેમજ હોમગાર્ડ ભાઈઓ, હોમગાર્ડ બહેનો અને દરેક અધિકારીઓ નવા ચાંપલપુર વસાહત તેમજ ઇન્દિરાનગર અને પંસીલ વિસ્તાર આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને જાણે અજાણે અમારાથી કોઈ પણ સેવા કાર્ય કરતા કોઈ પણ વ્યક્તિ યા સંસ્થાનું કોઈનું નામ રહી ગયું હોય તો અમે એમણે પણ અભિનંદન પાઠવીએ છીએ. જેમ જ સર્વ પત્રકાર સ્ટાફ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તેમજ યુજીવીસીએલ યાની કે જેવી વિદ્યુત બોર્ડ અને
સમગ્ર સ્ટાફ તે પણ અમે તેમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને અમારા એવા કેમેરામેન એચબીએન ન્યૂઝ, એચબીએન ટીવી ન્યૂઝ અને લાઈવ 24 અને યુટીએન ટીવી, તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખેડ બ્રહ્માનો જનતાનો, ખેડ બ્રહ્મા જનતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કે ઓકે, હા મિત્રો, વધુમાં એક વિશેષ જણાવવાનું કે ખેડ બ્રહ્મા તાલુકાની જનતા અને ખેડ બ્રહ્મા તાલુકાના વેપારી મિત્રો અને પૂર્ણ સાબરકાંઠા, આપણા સાબરકાંઠાના તમામ કે તમામે તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે તેઓ ઘરમાં રહે અને સુરક્ષિત રહે, પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખે અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હેન્ડવોશ એ કન્ટિન્યુ રાખે, જેથી કરીને આપણે આ કોરોના જેવી મહામારીની અંદર આપણે સફળતા મેળવી શકીએ અને કોરોનાને હરાવી શકીએ. જય હિન્દ, જય ભારત.